નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારો વતી હું તુષાર નાયગ્યા આપનું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું જેમાં આપણે અભ્યાસ કરી રહ્યા હતા પાઠ છઠ્ઠો લોહીની સગાઈ જેમના લેખક છે ઈશ્વર પેટલીકર જેમાં આપણે જોયું હતું કે હા મંગુ અને તેમના માતા એ અમૃતકાકે વચ્ચે જે સંબંધ અને એ સંબંધના કારણે આમ જોવા જઈએ તો મંગી મંગુ છે એ માનસિક દૃષ્ટિએ એ બીમાર છે એટલે કે એ નાનપણથી જ ગાંડી તો છે પણ મોંઘી પણ છે અને અમૃતકાકી છે એ ગામની એક દીકરી જે ગાંડી થઈ જાય છે દવાખાને જાય છે સાજી થઈ જાય છે અને પરત પોતાના ઘરે આવી જાય છે આ જોઈ અને મંગુને પણ દવાખાને લઈ જવા માટે તૈયાર થાય છે અને ત્યાર પછી આપણે જોયું હતું કે દવાખાનાની જે પદ્ધતિ નર્સ સાથે અને નર્સ છે એ કઈ રીતના આવા વ્યક્તિની સાળ સંભાળ રાખે છે આ બધી વ્યવસ્થા વિશે આપણે છે એ અભ્યાસ કરી ગયા હતા તો આજે આપણે ત્યાંથી આગળ જોઈશું કે દવાખાનાના લોકો એ કેવા પ્રકારના હોય છે દવાખાનાના લોકો એ ખૂબ જ કામ કરનાર અને માયાળું છે માયો એટલે કે લાગણીશીલ એ દરેક વ્યક્તિને પ્રેમપૂર્વક તેમની સાળ સંભાળ લે છે અને એ ગાંડા વ્યક્તિને જાણે કે પોતાના જ વ્યક્તિ છે એવું ફીલ કરાવે છે એટલે કે એ ખૂબ જ લાગણીશીલ વ્યક્તિઓ હોય છે એવી ખાતરી કાકીને થઈ હતી પરંતુ એમને અંદર જવા દીધા ન હતા આ ફિલિંગ અમૃતકા થઈ ગયું પરંતુ દવાખાનાનો નિયમ છે કે અંદર કોઈને પણ દર્દીના સગાને જોવાની મનાઈ હતી એટલે એ જઈ શક્યા ન હતા એટલે વસવત્સો રહી ગયો એટલે આ એક એમને જોવાનું બાકી રહી ગયું કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને એનો ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું અમૃતકા કે મનમાં આવી ત્યારે છે કે કદાચ અંદર જોવા જવા જેવું નહીં હોય એવું હશે એટલે જ એ આપણને જોવા ન જવા દીધા એટલા માટે જ આ કાયદો છે એ કર્યો હશે હવે આ બધી જ માહિતી આપતું એ એ અડધું ખુલું બારણું છે એનાથી માહિતી પ્રાપ્ત થઈ જાય છે આમ ભૂતની માફક મમતી ગંદી જથરવથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ કારણ કે ત્યાં બધી કેટલીક સ્ત્રીઓ છે એ પોતાના વાળ છે એ વિખરાયેલા છે અને જે રીતના ભૂતની માફક છે એ ભમતી હોય આંટા મારતી હોય ગંદી થયેલી હોય અને જાણે કે ભૂખે મરી ગયો તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ છે એ સાથે અમૃતકાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો આ બધું જોયા પછી અમૃતકાકીને લાગ્યું કે મંગુ પણ આ બધું ન જોઈ શકે અને એ રડતી હોય તેવો સાદ એમને સંભળાય છે એમની આંખોમાંથી આંસુ ચાયલા એટલે કે એમની આંખોમાંથી આંસુ છે એ નીકળી પીડા બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછ્યું પૂછપરછ કરી કેમ બા રડો છો કોઈનું મેણું થયું છે બાજુમાં બેઠી એક સ્ત્રી છે પૂછે છે કે બા તમે શું કામ રડો છો કોઈ મેણું માર્યું છે રાત્રે પોણા અગિયાર વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશન જે એમની પિતરાઈ થતી હતી તે ઝાકતી હતી આમ દવાખાનામાંથી આવતા રાતના પોણા અગિયાર વાગી ગયા પરંતુ એમની પાડોશમાં રહેલી એક સ્ત્રી કે જેમની પિતરાઈ થતી હતી એમની જોતી જાગતી હતી એમને માટે એને રસોઈ કરી રાખી હતી પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી આ પિતરાઈ પાડોશીએ એ રસોઈ કરી રાખી હતી પરંતુ અમૃત કાકી અને તેમના દીકરા બંનેએ વાળું કરવાની ના પાડી સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશન ખેંચતાન ન કરી શકે ચમાડવાની ઘણી બધી ઈચ્છા હતી પરંતુ એક માને જાણે કે પોતાનું સ્વજન છે એ મૃત્યુ પામ્યો એટલો દુઃખની લાગણી અમૃતકાકીમાં એમને જોઈ એટલે એમને વધુ ખેંચતાણ કરી નહીં અમૃતકાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો કે મંગુ અત્યારે શું કરતી હશે આમ અમૃતકાકીના મનની અંદર એક જ વિચાર ચાલી રહ્યો હતો કે અત્યારે મંગુ શું કરતી હશે પળે પળે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો કે કેટલી ઠંડી છે એને ઓઢાયું હશે પેશાબ કરી પળાયેલું હશે તો એની ઘાઘરી અને પાથળું બજલા હશે આમ ઘરે એવા પછી અમૃતકાકીના મનની અંદર અનેક વિચારો એ મંગુને લઈને જ આવતા હતા કે વાતાવરણ શિયાળાનું છે ઋતુ શિયાળાની છે તો એમને કેટલી ઠંડી લાગતી હશે એમને ઓઢું હશે કે નહીં ઓઢ્યું હોય આવા અનેક વિચારો છે એમના મનમાં ઓથલપાથલ કરતા હતા જાણે મંગુ એમના બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યા બેટા પેશાબ ન કરતી ઓઠાડેલું કાઢી ન નાખેતી આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા છતાં મંગુ એનો અમલ કરતી નહીં આમ કહેવા પછી પણ અમૃત કાકી છે એ જેમ જ્યારે ઘરે મંગુ હતી અને ત્યારે જે સલાહ આપતા બોલતા એમ આજે પણ એમનાથી બબડાઈ જાય છે અને જાણે કે એ મંગુને કહેતા હોય એમ કહી ઉઠે છે મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુડાવતા જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે જાગી જાય અને એને વિનાશમાં સૂઈ રહેવું ન પડે આમ અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી મનમાં થયું મારા ભેગી સૂવા ટેવાયેલી અને એને ઊંઘાવી હશે મનમાં એ પણ વિચારે છે કે મંગું છે એને ટેવ એવી પડેલી કે નાનપણથી અત્યાર સુધી મોટી થઈ ત્યાં સુધી એ મારી સાથે જ સૂતી ભેગી સૂતી અને એનાથી એવી ટેવ પડેલી અત્યારે શું એને ઊંઘ આવતી હશે એ સાથે એની આંખો બહાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું આમ એમની આંખો જેને બહાવરી એટલે કે દાંડી થઈ ગઈ હોય અને એ ગાંડી આંખ એ પોતાને શોતી હોય એમ એમને દેખાય છે એમને ઈસ ઉપર કપાળ ફૂટ્યું હું માં થઈને એને દવાખાને હટ સેલીને આવતી રહી એમનાથી ડુસકું ભરાઈ ગયું આમ અમૃત કાકી છે એ મંગુ ન હોવાને કારણે પોતપોતાને વસવટો અનુભવે છે કે મેં એને દવાખાને છે હડસેલી મૂકી એટલે કે કાઢી મૂક અને આવતી રહી જેના કારણે એના મોટો રાડ પડાઈ જાય છે ડૂસકું ભરાઈ જાય છે બહારના ખંડમાં સૂતેલા દીકરાએ ને પણ ઊંઘ આવી ન હતી માં કરતાં એને સોમાભાગની મંગુ સાથે માયા ન હતી છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળમીંડ પથ્થર મુકાઈ ગયો હતો માના ડૂસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા પોતાની આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે આમ બહારના કંડમાં કાકીનો દીકરો સૂતો હતો એમ કહેવાય છે કે સૌથી વધારે મા છે એ એ દીકરીને પ્રત્યે ખૂબ જ લાગણી હોય છે પરંતુ એમના દીકરાને પણ પોતાની બેન પ્રત્યે એટલી જ લાગણી હતી મનમાં વિચારે છે કે જો મને આટલું બધું દુઃખ થતું હોય બેનને દવાખાને મૂકવાથી તો માની શું હાલત થતી હશે એ પણ મનમાં આ જ વિચારો કરે છે અને એની આંખમાંથી પણ એમ કહી શકાય છે કે આંસુ સરવા લાગે છે અને એના કારણે એમને પણ ઊંઘ આવતી નથી આમ વેદના માના હૈયાનું માસ કેવી કુરુ રીતે ચૂથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો આમ માને જે દુઃખ થયું એ દુઃખનો સાક્ષાત્કાર પહેલી વખત દીકરાને થાય છે એનું અહીંયું પોકારી ઉઠ્યું કે માનું આ દુઃખ કોઈ ઉપાડે ટાળવું જોઈએ એમને થયું કે માને પડેલું આ દુઃખ છે એ કોઈ પણ ઉપાય દ્વારા એમને ટાળવું જોઈએ એટલે કે દૂર કરવું જોઈએ દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે વિચારે છે હું એમનો દીકરો થઈને પણ જો મા માટે આટલું ન કરું તો મારું જીવન નિર્થક છે ધૂળ સમાન છે એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી કે હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ વહુ એના મળમૂર્ત ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ એ સાથે વેદનાનો કાળમીઠ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો આમ એમનો દીકરો મનમાં જ વિચારે છે કે માનું આ દુઃખને હું દૂર કરીશ અને મંગુને હું સાચવીશ જો તેની પત્ની સાચવા તૈયાર નહીં થાય એમના મળમૂતર પેશાબ ધોવા તૈયાર નહીં થાય તો હું ધોઈશ પરંતુ આ વેદના છે માની એ હું દૂર કરીશ આમ કાકે બીજું ડૂસકું પડ્યું હોત તો દીકાએ દીકરાએ એકળીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત હોત પરંતુ એ ઝંપી ગયેલા લાગ્યા એટલે હવે સવારે વાત એ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ આમ અમૃત કાકીએ જો બીજું ડૂસકું પહેર્યું હોત તો એમનો દીકરો છે એ ઘડીએ જ એ પ્રતિજ્ઞા પોતાની માતાને ચણાવી દે પરંતુ અમૃતકાકી છે એ પણ શાંત પડી ગયા એટલે હવે સવારે વાત એમ વિચારીને પોતાએ પુત્રએ આંખ બંધ કરી અને એમને થોડી વારમાં જ ઊંઘ આવી ગઈ વહેલી પરોઢે ઘંટીનો અને વળોનાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે વિધી નાખે એવી સીચા સીચ અમૃતકાકીએ કરી મૂકી ધાજો રે મારે મંગુને મારી નાખી દે આમ વહેલા સવારમાં વહેલી પુરવઠ એટલે કે પાંચ વાગ્યાનો સમય ઘંટીનો અને વળોનાનો સરસ મજાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીધી નાખે આખા ગામમાં સંભળાય એવી સીચા સીચ રાડો અમૃત કહે પાડી અને કીધું કે જાઓ જાઓ મારી મંગુને મારી નાખી શકું એ આમ દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો પાડોશી દોડી એવા કંટીઓ અને ઓળોણાના અવાજ તંપી ગયા જેણે સાંભળ્યું તે થાય એવા અને આવ્યા તેવા હબકી ગયા અમૃત કાકી મંગુની નાતમાં વટળાઈ ગયા હતા આમ દીકરો છે એ ખાટલામાંથી ઊભો ઉછળી પીડ્યો એટલે કે ઊભો થઈ ગયો આડોશ પાડોશના લોકો છે એ દોડી આવ્યા કંટી અને વળોણા અવાજ બ થોડાક સમય માટે બંધ થઈ ગયા જેને પણ આવાજ સાંભળો એ બધા જ આવ્યા આવ્યા એવું નહીં આવ્યા એવા હબકી ગયા ચોંકી ગયા કારણ કે અમૃત કાકી છે એ પણ હવે મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે કે મંગુની જેમ એ પણ ગાંડા થઈ ગયા હતા તો અહીંયા આ પાઠ લોહી શકાય એ પૂરો થાય છે આ પાઠ છે શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી લેવામાં આવ્યો હતો અહીંયા લોહીની સગાઈ એટલે કે લોહીનો સંબંધ જેવી રીતે માનો પુત્ર સાથે માનો પુત્રી સાથેનો જે સંબંધ હોય જેને અંગ્રેજીમાં બ્લડ રિલેશન કહેવામાં આવે છે એટલે અહીંયા અમૃતકાકીને મંગુ સાથેનો જે સંબંધ જે એક લોહીના તાતણેથી બંધાયેલો હતો એ સંબંધને અહીંયા આપણા લેખકે છે એ ખૂબ જ શ્રેષ્ઠતાથી છે એ બતાવ્યો છે અહીંયા ઈશ્વર પેટલિક છે આ નવલિકા દ્વારા એક માતા અને એક પુત્રી પ્રત્યેનો જે અગાઢ પ્રેમ છે એ અગાઢ પર અહીંયા મંગુના પાત્ર દ્વારા અને અમૃતકાકીના પાત્ર દ્વારા છે એ બતાવવાની કોશિશ કરી છે તો આ પાઠ છે એ અહીંયા પૂર્ણ થઈ છે હવે આપણે આ પાઠમાંથી થોડુંક લેસન છે એ લખવાનું છે દરેક વિદ્યાર્થીઓએ પોતાની ગુજરાતીની બુકની અંદર આ લેસન છે એ ખાસ લખવાનું છે જેમાં સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો અને રૂઢિપ્રયોગો છે એ તમારે લખવાના છે અને ત્યારબાદ અહીંયા સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો છે એ તમારે લખવાના છે તો સૌપ્રથમ સ્વાત્યમાં શરૂઆત કરીએ તો પ્રશ્ન એક છે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો આજે હું તમને છે એ એબીસીડી છે એ તમને લખાવી દઉં છું તો પહેલો જ એમાં એમસીક્યુ છે કે અમૃતકાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા હતા તેમાં જવાબ છે સી પાંજરાપોલની બીજો છે કે બાપરે તમે માં થઈને એને તકેલી મૂકો છો પછી દવાખાના વાળા શો દોષ કાઢવો આ વાક્ય કોણ બોલે છે હવે અહીંયા અહીંયા આપવામાં આવેલો જવાબ છે એ છે ડી ગાડીના મુસાફર આ જવાબ છે એ ડી ગાડીના મુસાફર છે એ બોલે છે ત્યાર પછી છે પ્રશ્ન ત્રીજો કે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે એમાં જવાબ આવે છે જવાબ છે બી અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા ત્રીજાનો આન્સર જવાબ છે બી અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા

આન્સર છે ડી ત્યારબાદ પ્રશ્ન બીજો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો અને બીજો છે એ લખવા ફરજિયાત છે અને ત્યારબાદ પ્રશ્ન ત્રીજો નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો જેમાં પ્રશ્ન પહેલો અને પ્રશ્નો ત્રીજો લખવાનો છે અને પ્રશ્ન બીજો લખવાનો નથી તો આટલું રેશન છે એ તમારે તમારી બુકમાં લખવાનું છે અસ્તુ હિન્દ